નમસ્તે બાળકો, વિષય કલ્લોલ, ધોરણ બીજું. આજે આપણે બીજું ચેપ્ટર ચલાવીશું, જેનું નામ છે દાદા ખોવાયા છે. તમારી બુકની અંદર સરસ મજાનો પાઠ છે, દાદા ખોવાયા છે, બરાબર. એ તમારે સરસ રીતે વાંચવાનું છે. હું તો ચલાવીશ, પણ એ પહેલાં આપણે સ્વાધ્યાય પોથીની અંદર ગીત ગાઓ, બરાબર. એ ગીત ગાઓ, એ ગીત પહેલાં જોઈશું, અને ચિત્ર ધ્યાનથી જોઈને ચિત્રનું વર્ણન પણ આપણે આજે કરીશું. તો પહેલાં ગીત જોઈએ. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ, ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. મજા આવી ને? તો એવું જ ગીત બાજુમાં છે, ત્યાં ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તો આપણે જોઈએ સકલમ બકલમ ભમ ભમ ભમ, બરાબર. આપણે બે વખત જ, હું ભલે ત્રણ વખત કહેતો હોઉં, પણ જે રીતે બે વખત કે ભમ 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 ચમ ચમ ચમ, એ રીતે તમારે પૂરવાનું છે. બાળક બોલે ભમ ભમ, ચકલમ મકલમ મમ મમ, બરાબર. તો એ રીતે તમારી ખાલી જગ્યા પૂરવાની રહેશે, બરાબર ને. આગળ જોઈએ તો ચિત્ર ધ્યાનથી જુઓ, ચિત્ર ધ્યાનથી જોજો, અને પછી આપણે જે પ્રશ્ન છે એ વ્યવસ્થિત રીતે ગોઠવીએ. આ ચિત્ર શાનું છે? તો તમે જોઈ શકો કે આ ચિત્ર શાનું છે, તો એ મેળાનું છે. ચિત્રમાં શું શું દેખાય છે? તમે જોઈ શકો કે ચિત્રમાં કેટલી બધી દુકાનો છે, બાળકો છે, વ્યક્તિઓ છે, બરાબર. ચકડોળ છે, અનેક પ્રકારની દુકાનો ભેગી થયેલી છે, બરાબર. તો એ જ રીતે તમારે લખવાનું છે. ત્રીજું, મેળામાં સાની સાની દુકાનો છે? તો જોઈએ તો સાની સાની દુકાનો છે, મીઠાઈની દુકાન છે, પછી મોતનું ઘોડું છે, રમકડાની દુકાન છે, એ રીતે અનેક પ્રકારની દુકાનો છે. આવો મેળો તમે ક્યાં જોયો છે? તમે જ્યાં જોયો હોય ત્યાં એ મેળાનું તમારે નામ લખવાનું છે. તમે જોઈ શકો કે આપણે ભરૂચ માસાનો મેળો છે, મેઘરાજાનો મેળો છે, અને તમે ત્યાં તો જતા જ હોવ છો. મોતના ગોળામાં શું હોય છે? તો આપણે જોઈએ તો એમાં ફુગ્ગાઓનો નિશાન કરીને એને ફોડવાનું હોય છે. મેળામાં કઈ દુકાન જોવા મળતી નથી? તો મેળામાં તમને સારી રીતે જુઓ ચિત્રની અંદર, તો કઈ દુકાન નથી એનું વિગતે લખવાનું છે, બરાબર ને. તમે મેળામાં શાની દુકાન કરો? જો તમે મેળામાં જાઓ, કાં તો મેળાની અંદર તમે બી તમારે પણ કોઈક દુકાન કરવી હોય, તો કઈ દુકાન તમે કરી શકો તે લખવાનું છે. મેળામાં તમે સામા સામા બેસવાનું પસંદ કરો, બરાબર. તમને જેમાં પણ બેસવાની મજા આવતી હોય એમના નામો લખવાના છે. આગળ જોઈએ, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો. તો જોઈએ કે ચિત્રમાં જોવાનું છે પહેલાં, તો એમાં કેટલાક ખોટા વાક્ય પણ આપણે પણ ખોટું કરવાનું નથી, માત્ર ખરું જ કરવાનું છે. ચિત્રમાં મદારી દેખાય છે? ચિત્રમાં મદારી દેખાતો નથી, બરાબર. તો મદારી નથી માટે ત્યાં ખરું કરવાનું રહેશે. મેળામાં મીઠાઈની દુકાન નથી, મેળામાં મીઠાઈની દુકાન છે. તો જોઈ શકો કે મેળામાં મીઠાઈની દુકાન છે, માટે નથીવાળામાં એ ન આવે, માત્ર મેળામાં મીઠાઈની દુકાન છે ત્યાં ખરું કરવાનું છે. જ્યાં જ્યાં ખરું કરવાનું છે એ મેં તમને વિડીયોની અંદર બતાવી પણ દીધું છે, એટલે તમારે ત્યાં જ કરવાનું રહેશે. મેળામાં જોકર દેખાય છે?
મેળામાં જોકર દેખાતો નથી, નથી દેખાતો ત્યાં ખરું આવશે. એક જ દુકાનમાં રમકડા મળે છે ત્યાં ખરું આવશે. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી તો છે, તેને આપણે મોતનો ઘોડો કીધો છે. નાના બાળકો માટે ચકડોળ છે ત્યાં ખરું આવશે. અને છેલ્લું, મોતનો ઘોડો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, બરાબર ને? 5 રૂપિયા એની ઉપર લખેલું છે જ. એટલે આટલું વસ્તુ, કઈ કઈ વસ્તુ? તો એક ગીત, મેળાનું ચિત્રનું વર્ણનના આધારે પહેલાં વાતચીત કરો એ પ્રશ્ન, અને પ્રશ્ન 5, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો. આટલું લખીને મારા નંબર પર મોકલી આપવાનું રહેશે, બરાબર છે? સારું, થેન્ક યુ.